नाम है खेतीवाड़ी। जेतपुर तालुकाना तमाम गामनो सर्वे एसडीआरएफना नियम मुजब सरकारश्रीना नियम मुजब सर्वेनी कामगीरी हाल चालू करवामां आवेल छे। कुल त्रण टीम जेतपुर तालुकानी अंदर बनावेल छे, जेनी अंदर अलग अलग गामनी अंदर सर्वेनी कामगीरी चालू करवामां छे। गामनी अंदर जे खेतरनुं नुकसान थयुं छे ते खेतर उपर जई फील्ड उपर जई दरेक पाक कपास मगफळी तेमज दरेक काम जे पण पाकनी अंदर नुकसानी थई छे ए नियम मुजब सर्वेनी कामगीरी चालू करेल छे। हाल बे दिवसनी अंदर सर्वे कामगीरी चालू है, जेमा मडलिकपुर अमारी टीम द्वारा मडलिकपुर तथा पेडला गामनो सर्वे पूर्ण करवामां आवेल छे, तेमज आगळना गामनो सर्वे काम चालू रहेशे। શું નામ તમારું? પીએચ ખાંભલા, ગ્રામ સેવક, ખેતીવાડી। રવિ પાકમાં મગફળી આવે, અડદ આવે, મગ આવે, તલી આવે, આ તમામ પાક નિષ્ફળ ગયા છે અને કપાનો પાક નિષ્ફળ જ છે। અત્યારે કપામાં એટલું પાણી ભર્યું છે કે એના મૂરિયા સડી ગયા અને કપા પણ પીળા થઈ ગયા છે, જે શિયાળુ પાક પણ ફેલ છે એટલો અતિવૃષ્ટિ વરસાદ થયો છે। હવે સરકારને જો અમારી ખેડૂત પ્રત્યે લાગણી હોય તો આ તાત્કાલિક સર્વે કરી અને જો ખેડૂતને પૈસા તાત્કાલિક ધોરણે મળે તો શિયાળુ વાવેતર જેને થઈ શકે એમ છે, એ બિચારાને બિયારણ લેવાના પૈસા નથી, તો તાત્કાલિક ધોરણે ખેડૂતને સહાય આપે અને જો ખેડૂતને ઉગારવો હોય તો જ ખેડૂતને પૈસા મળે તો જ ખેડૂત વાવેતર કરી શકશે। મારું નામ જયંતિભાઈ ગોંડલિયા, પીઠળિયા ગામ। રાજ્યમાં છેલ્લા અમુક દિવસોથી જે સતત વરસાદ પડી રહ્યો હતો એના કારણે પાકોમાં નુકસાનીની ફરિયાદો ખેડૂતો તરફથી અમને મળેલી છે। આના આધાર ઉપર રાજકોટ જિલ્લાની અંદર રાજકોટ જિલ્લાના તમામ ગામડાને આવરી લેતી કુલ 32 ટીમોની રચના કરવામાં આવી છે। એ જ રીતે જેતપુર ડિવિઝનમાં આવતા 7 તાલુકામાં કુલ 20 ટીમની રચના કરવામાં આવેલી છે। આ ટીમો એમને ફાળવેલા આપેલા ગામોમાં આગેવાનો, ખેડૂતો અને ટીમના તમામ સભ્યો દ્વારા ખેતરે ખેતરે જઈ અને સર્વેની કામગીરી અત્યારે ચાલી રહી છે। જેતપુર ડિવિઝનની વાત કરું તો મુખ્ય જે પાકો છે તેમાં મગફળી અને કપાસ આવે છે અને કુલ વાવેતર જોઈએ તો 3,37,000 હેક્ટર જેવું વાવેતર છે। અને આ જે વાવેતર છે એમાં જે મુખ્ય પાકો મગફળી અને કપાસમાં જે નુકસાન થયેલું છે એનો જે નુકસાનનો વર્તારો છે એ ખરેખર સર્વે થયા પછી જ અંદાજ આવી શકે, એટલે જે કંઈ સર્વે રિપોર્ટ આવશે તે બધી બાદ જ એની સાચી વિગત રજૂ કરી શકાશે કે આ લોકો ખાલી ઢોંગ કરી રહ્યા છે। ખરેખર અત્યારે વાડીએ જવાય એવા રસ્તા નથી, અમે ખુદ ખેડૂત છીએ, મારે ખુદ જમીન છે, હું આજ 15-20 દિવસથી વાડી નથી જઈ શકો અને જો આ સર્વે કરવાવાળા કેવી રીતે મારી વાડીએ પૂગી છે, કારણ કે રસ્તા ધોવાઈ ગયા, તમામ રસ્તા જવાય એવી જગ્યા છે જ નહીં। તો સર્વે કરવાની જગ્યાએ ખાલી તમે ગામમાં આવો અને ઉપર ચડી જોઈ લો તો ખબર પડી જાય એમ છે કે કેટલી નુકસાની છે અને તમામ ચેનલોની અંદર એટલી બધી ડિબેટો આવે છે, એટલી બધી વખત બતાવવામાં આવે છે, એટલું બધું દેખાય છે, છતાં સરકારને કેમ દેખાતું નથી? એટલે મને આનો પણ ઢોંગ લાગી રહ્યો છે, આમાં પણ ઢોંગ થઈ રહ્યો છે। ખરેખર ખેડૂતને સર્વે કરવાની જરૂર, સીધી સહાય આપવાની જરૂર છે, તો આ એક વસ્તુ બંધ કરી અને સીધી ખેડૂતના ખાતામાં સહાય નાખે તો જ ખેડૂત ઉદ્ધાર થઈ શકે એમ છે। બાકી ખોટા ખોટા ઢોંગ કરવાનું બંધ કરે અને 25 ઇંચ વરસાદ 48 કલાકમાં, આવડી મોટી લોલીપોપ ખેડૂતો માટે સહન થાય એવી નથી, છતાં પણ સરકાર આવી લોલીપોપ બહાર પાડે છે અને ખેડૂતને જે સહાય આપવાની હોય એને ઢાંકવા માટે આ કરવામાં આવી રહ્યું છે। ગયા વર્ષે અમે જેતપુર તાલુકાના 48 ગામના ખેડૂતોને ફોર્મ ભરી અને લગભગ 5,000 ફોર્મ આપના ન્યૂઝ ચેનલ દ્વારા ખેતીવાડી ઓફિસમાં આપેલા હતા અને વ્યક્તિગત એક એક ફોર્મ ભરીને આપેલા હતા, પણ આ દિન સુધી એ 5,000 ફોર્મ આપેલા હતા એક પણ જગ્યા ઉપર સર્વે કરવામાં નથી આવ્યું। એ ફોર્મને એમને એમ છે પસ્તી ગણી અને ખૂણામાં નાખી દીધા હોય ત્યારે પણ આ કામગીરી કરવામાં નહોતી આવી અને એ વખતે કામગીરી નથી કરવામાં, આ વખતે એવું થવાનું છે અને 100% આપ સાથે જ છો, જોઈ લેજો આ વખતે પણ એવું જ કરશે, કારણ કે સહાયના નામે ખેડૂતોને ભટકાવવાનું આ સરકાર કામ કરી રહી છે।